નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે પરીક્ષા અને સ્પર્ધાઓમાં સફળતાના સૂત્રો. વધારે ગુણ કઈ રીતે મેળવવા? તમને શૈક્ષણિક તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સર્વોત્તમ ગુણ પ્રાપ્ત કરવામાં તથા સફળતા આપવામાં મદદરૂપ બનશે. આ આર્ટિકલમાં આપેલા પ્રયોગો માટે દરરોજ ફક્ત 20 મિનિટ કાઢવાથી આવશ્યક સફળતા મળે છે. તે 20 મિનિટ નકામી નહીં જાય. એક મજૂરે પહેલા દિવસે 10 ક્વિન્ટલ લાકડા કાપ્યા, બીજા દિવસે 8 ક્વિન્ટલ કાપ્યા અને ત્રીજા દિવસે 6 ક્વિન્ટલ કાપ્યા. માલિકે તેનું કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું કે હું તો પહેલા દિવસની જેમ જ સતત કામ કરતો રહું છું. માલિકે તેને કુવાડી જોઈને પૂછ્યું કે શું તું દરરોજ કુવાડી ધાર ઘસે છે ખરો? મજૂરે કહ્યું કે હું એક કાર્યમાં સમય બરબાદ નથી કરતો. માલિકે કહ્યું કે આ કારણે જ લાકડા ઓછા કપાય છે. દરરોજ પહેલા 15-20 મિનિટ સુધી કુવાડીની ધારને તીક્ષણ કરતો રહે. વિદ્યાર્થીઓએ પણ પોતાના મગજ તથા બુદ્ધિને ધારદાર બનાવવા માટે 20 મિનિટ અવશ્ય ગાળવી જોઈએ. આ સમયની બરબાદી નથી. બધા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. આજનો વિષય છે પ્રતિભા મેગા વધારવાની વૈજ્ઞાનિક વિધિ. આજે દેશ તથા સમાજની પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. તમારા માતા પિતા અને શિક્ષકો તમારી પાસે બહુ મોટી અપેક્ષાઓ રાખે છે. આજનો યુગ સ્પર્ધાનો યુગ છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા માટે સ્પર્ધામાં સફળ થવું જરૂરી છે. તેથી તમારા બધાની પાસે એવી અપેક્ષા રહે છે કે તમે ખૂબ મેધાવી, પ્રતિભાશાળી તથા યોગ્ય બનો અને સ્પર્ધામાં સફળતા મેળવો. આ દબાણના કારણે તમે બહુ માનસિક તણાવમાં રહો છો અને તમારા મનમાં નિરાશા વ્યાપી જાય છે. નબળા મનોબળવાળા બાળકો આત્મહત્યા કરવા તૈયાર થઈ જાય છે. માતા પિતાએ સારા અભ્યાસ તથા શિક્ષણમાં ઉચ્ચ સિદ્ધિઓ મેળવવા માટે સંતાનોને પ્રોત્સાહન આપવું જોઈએ. તેની સાથે સાથે તેમને ધીરજ અને સાહસ પ્રદાન કરવા જોઈએ. જો બાળકને સફળતા ના મળે તો તેને નિરાશ થતું બચાવો. તેને કહો કે આ સ્પર્ધામાં તું સફળ ના થયો. એનું કારણ એ છે કે ઈશ્વર બીજી કોઈ સારી અને ઉચ્ચ પરીક્ષામાં તને સફળ બનાવવાની ઈચ્છે છે. બાળકને અભ્યાસ માટે મહેનત કરાવવાની સાથે સાથે તેમને પ્રેમ અને ધીરજ પણ આપવા જોઈએ. સ્પર્ધાના આ યુગમાં તમારી અંદર સકારાત્મક ઉર્જા વધારવી જરૂરી છે. અહીં આપણે એવી વૈજ્ઞાનિક ટેકનિકની ચર્ચા કરશું જે તમને શૈક્ષણિક તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ સારા ગુણ મેળવવામાં મદદ કરશે. તમે અનંત શક્તિઓના ભંડાર છો, પરંતુ તમારી અંદર એ શક્તિઓ સુષુપ્ત અવસ્થામાં રહે છે. કેટલીક વૈજ્ઞાનિક ટેકનિકો દ્વારા તે સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવામાં તમે સફળ થઈ શકો છો. જો કોઈને પહેલવાન બનવું હોય તો ભોજનમાં ઘી, દૂધ તથા મેવાને ભરપૂર વ્યવસ્થા કરવી પડે અને વ્યાયામ તથા કુસ્તીના દાવ પેચ શીખડાવવાની સગવડ હોવી જરૂરી છે, તો જ એને પહેલવાન બનાવી શકાય. આ જ રીતે તમે ખૂબ પ્રતિભાશાળી અને મેધાવી બનવા માટે થોડો વ્યાયામ, ભોજન તથા એક નિશ્ચિત જીવનચર્યા અપનાવીને કેટલાક સરળ પ્રયોગો દ્વારા સિદ્ધિઓ મેળવી શકો છો. એમાં સહજ પણ શંકા નથી. જો તમે આ આર્ટિકલ સારી રીતે સમજીને વિચારશો અને તે પ્રમાણે અભ્યાસ કરશો તો તમે અવશ્ય મેધાવી તથા પ્રતિભાશાળી બની જશો. જો એકવાર તમારી અંદર સોઈ રહેલી શક્તિઓનું જાગરણ થઈ જાય તો તમારી ઉન્નતિ અને સફળતાને કોઈ રોકી નહીં શકે. આવો આ પ્રયોગો વિશે વિશેષથી ચર્ચા કરીએ. સમાન વિચારોમાં આકર્ષણ શક્તિ. વિચારોની ચમત્કારિક શક્તિનો પ્રયોગ કરીને તમે તમારા જીવનને ઉન્નતિ કે પતન કોઈ પણ દિશામાં વાળી શકો છો. તમારા વિચારો જેવા હશે એવું તમારું જીવન બનતું જશે. તમારા આજનું જીવન તમારા વિચારોનું પરિણામ છે.
જેના વિચાર હલકા હોય છે તેનું જીવન પણ હલકું હોય છે, અને જેના વિચાર ઉચ્ચ કક્ષાના હોય છે તેનું જીવન પણ ઉચ્ચ સ્તરનું હોય છે. સંસારના વિદ્વાનોએ પણ વિચારોની શક્તિને ખૂબ મહત્વ માની છે. ભગવાન બુદ્ધ કહે છે કે મસ્તક જ સર્વસ્વ છે, તમે જેવું વિચારો છો એવા જ બની જાઓ છો. સ્વામી રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે, મગજ દ્વારા કોઈ બંધાય છે અને મગજ દ્વારા જ સ્વતંત્ર થાય છે. વિલિયમ જેમ્સ કહે છે, આપણી પેઢીની સૌથી મોટી શોધ એ છે કે માણસ પોતાના જીવનને પોતાના મગજના વ્યવહાર દ્વારા બદલી શકે છે. આ રીતે તમે તમારા ઉત્કૃષ્ટ ચિંતન દ્વારા પોતાના ભાગ્યને પણ બદલી શકો છો. તમારે તમારા મગજની શક્તિનો પ્રયોગ શ્રેષ્ઠ વિચારો ઉત્પન્ન કરવા માટે કરવો જોઈએ. તમારે એ જાણવું જોઈએ કે પોતાના ચિંતનને સકારાત્મક કઈ રીતે બનાવવું, સારું કઈ રીતે વિચારવું તથા ઉચ્ચ અને હિતકારી વિચારોમાં કઈ રીતે ડૂબેલા રહેવું. થોમસ એડિસન કહેતા હતા કે આ પૃથ્વી પર મોટા ભાગના લોકો પોતાના વિચારો વિશે વિચારતા નથી કે પોતે શું વિચારે છે અને પોતાના વિચારો કેવા છે, પોતે સકારાત્મક છે કે નકારાત્મક. સકારાત્મક ચિંતન કરવાનો અભ્યાસ પણ કરતા નથી. ખરેખર તો વિચારો જ માણસના જીવનનું નિર્માણ કરે છે. અજાણતા નકારાત્મક ચિંતન કરવાના કારણે તમે તમારા જીવનને નકારાત્મક ઉર્જાથી ભરી દો છો અને તમારા જીવનને મુસીબતોથી ઘેરાયેલો અનુભવો છો. વિચારોની અદ્રશ્ય અને પ્રબળ શક્તિ વાતાવરણમાં ગુમડાતી રહે છે. જ્યારે તમે અંદરથી સકારાત્મક ચિંતન અને ગુણોથી યુક્ત થઈ જાઓ છો ત્યારે બાહ્ય સંસારમાંથી પણ તમને તેને અનુરૂપ સફળતાઓ મળતી જાય છે. સફળતા મેળવવા માટે આપણી અંદરની દુનિયાને સુધારવી જરૂરી હોય છે. તમારા મગજમાં અપાર શક્તિ રહેલી છે, જો તે જાગૃત થઈ જાય તો તેને અદ્ભુત સફળતા મળતી જશે. પ્રકૃતિનો એ નિયમ છે કે વસ્તુ સમાન વસ્તુઓને આકર્ષે છે. વધારે ધન ઓછા ધનને પોતાના તરફ ખેંચે છે. વધારે પાણીવાળો સમુદ્ર નદીઓના પાણીને પોતાના તરફ આકર્ષે છે. આ રીતે તમારા વિચારો જેવા હશે એવા જ વિચારોને તમે પોતાના તરફ ખેંચશો. વિચારોના ચુંબકીય શક્તિઓ હોય છે. તમે એક શક્તિશાળી યંત્ર છો. અદ્રશ્ય જગતમાંથી તમે શું ખેંચવા માગો છો તેનો આધાર તમારા ઉપર રહેલો છે. તમે જેવા ચિંતનને આકર્ષિત કરવા ઈચ્છતા હો એવું જ ચિંતન કરશો તો તમે તે ચિંતનને અવશ્ય પ્રાપ્ત કરી શકશો. ચિંતનની પ્રગાઢતા અને તેના પર વિશ્વાસ કેટલો છે તેના ઉપર સફળતાનો આધાર રહેલો છે. તમારું આજનું જીવન તમારા અત્યાર સુધીના વિચારોનું જ પ્રતિરૂપ છે અને તમારા આજના વિચારો અનુસાર જ તમારું ભવિષ્ય બનશે. તેથી જો તમે પોતાના જીવનને શ્રેષ્ઠ તથા ઉચ્ચ કક્ષાનું બનાવવા ઈચ્છતા હો તો તમારા વિચારોને તે સ્તરના બનાવો, પછી તમને અવશ્ય સફળતા મળશે. તમે જેવું વિચારશો એવું જ તમને મળશે. તમારા જેવા બીજા વિચારો તમારા વિચારોને ખૂબ શક્તિશાળી બનાવી દેશે અને શક્તિશાળી વિચારો એક દિશામાં ભેગા મળીને પરિવર્તનનું કાર્ય શરૂ કરી દેશે. તમારું અદ્રશ્ય ચિંતન દ્રશ્ય પદાર્થમાં બદલાવા માંડે છે. તમે જેવું વિચારો છો તે તમારા જીવનમાં બનશે. તેથી તમે તમારા જીવનમાં જે બનવા દેવા ન ઈચ્છતા હો તેવું ચિંતન કદાપી ન કરો. તમારી રજા વગર કોઈ પણ વિચાર તમારા મગજમાં આવી શકતો નથી. જો તમે તમારા સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતા કરતા હો, સદાય બીમારી વિશે વિચારતા હો તો તમારું સ્વાસ્થ્ય કદાપી સારું નહીં રહે. તમે જો હંમેશા એવું વિચારો કે મારા જીવનમાં ક્યાંક દુર્ઘટના ન બની જાય તો એક દિવસ અવશ્ય દુર્ઘટના સર્જાશે. દુર્ઘટના થાય એવું તમે ઈચ્છતા ન હતા, પરંતુ વિચારો તો એના જ કરતા હતા, તેથી તે દુર્ઘટના થઈને જ રહે. જેવું વિચારીએ એવી ઘટનાઓ બને છે. મનુષ્યના વિચારોને અસ્તિત્વમાં લાવવાનો પ્રયાસ સમગ્ર બ્રહ્માંડની શક્તિઓ કરે છે અને તે પ્રમાણેની ઘટનાઓ બને જ છે. વિચારોની આકર્ષણ શક્તિ તેમને વાસ્તવિકતા બદલી નાખે છે. આ બધી વાતોનું મહત્વ સમજીને
તમારે તમારા વિચારોને નિયંત્રણ કરવા પ્રયાસ કરવો જોઈએ. હંમેશા હકારાત્મક વિચારો. તમારું લક્ષ્ય નક્કી કરો અને તેને પૂરું કરવા માટે ખરા મનથી મંડી પડો. જે કાર્ય અધરા મનથી કરવામાં આવે છે તેમની સફળતા સદગ્ધ રહે છે. સંપૂર્ણ ઉત્સાહ અને ભાવનાઓથી તમે જે ઈચ્છો તે મળશે. તમે તમારા જીવનની દરેક સફળતા વિશે તપાસ કરશો તો ખબર પડશે કે તમારા વિચારોનું જ પરિણામ છે અને એના માટે તમે પોતે જવાબદાર છો. ઊંચા સંકલ્પો મોટી સફળતા. તમારા વિચારો જેટલા ઊંચા હશે, તમારા સંકલ્પો જેટલા ઊંચા અને મજબૂત હશે, એટલી જ વધારે સફળતા તમને મળશે. નેપોલિયનનું આ કથન આજે પણ સંપૂર્ણ સાચું છે કે મનુષ્યનું મન જે વિચારે છે અને તેના પર વિશ્વાસ કરે છે તેને તે અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. તમારા વિચારો જેટલા ઊંચા હશે, તમારું લક્ષ્ય જેટલું મહાન હશે, એટલું જ તમે જીવનમાં પ્રાપ્ત કરી શકશો. સંકુચિત વિચારોના કારણે નાની સફળતાઓ મળે છે. વિસ્તૃત વિચારધારાઓ મોટી સફળતા અપાવે છે. અસફળ રહેલા લોકોના સંકલ્પ અને માગણીઓ બહુ નાના હોય છે. સફળ લોકો મોટા સપનાઓ જોયે છે. બાટા, રિલાયન્સ, મેકડોનાલ્ડ, પિઝા હટ જેવી કંપનીઓ બહુ નાના પાયે શરૂ થઈ હતી, પરંતુ સપના ઊંચા હોવાના કારણે તેઓ બહુ મોટી સફળતા પ્રાપ્ત કરી શક્યા. જો લક્ષ્ય અને સપના ઊંચા હોય તો પ્રયાસ પણ વધારે મોટો અને ઊંચો હશે. અનસ્ટોપેબલ માં જ્યોર્જ ડેનજિંગની ઘટના લખી છે, તે ખૂબ પ્રેરણાદાયક અને યાદ રાખવા યોગ્ય છે. જ્યોર્જ રાત્રે મોડા સુધી વાંચતો રહ્યો. બીજા દિવસે મોડે સુધી સૂઈ રહેવાનો કારણે વર્ગમાં મોડો પહોંચ્યો. બ્લેક બોર્ડ પર શિક્ષકે બે સવાલ લખ્યા હતા. જ્યોર્જે તે નોટમાં લખી લીધા અને કેટલાય કલાકની મહેનતથી ઘરે બેસીને તેના જવાબ શોધી કાઢ્યા. પછીથી ખબર પડી કે શિક્ષકે એ પ્રશ્નો વિશે જણાવ્યું હતું કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવા મોટા મોટા ગણિતશાસ્ત્રીઓએ પણ તેમને હલ કરી શક્યા ન હતા. જ્યોર્જ એ વાત નહોતી સાંભળી. જો તેને તે સાંભળી હોત તો તે પણ તે પ્રશ્નોના જવાબ મેળવી ન શકત, કારણ કે તેના વિચારોનું વર્તુળ સીમિત થઈ જાત. વિશાળ ચિંતનની સાથે ઉત્સાહ અને લગનની મદદથી તે પ્રશ્નોને હલ કરવામાં સફળ થયો. તમારી અંદર અદ્ભુત અપાર શક્તિ મોજૂદ છે. તે શક્તિને તમારે જાગૃત કરવાની છે. અસીમ વિચારો અને મોટા પડકારો તે શક્તિને જાગૃત કરે છે. પડકારો જેટલા મોટા હશે એટલા જ શક્તિના વિસ્ફોટ પણ મોટા હશે. જો કોઈ તમને લક્ષ્ય નક્કી કરીને ઝડપથી દોડવાનું કહે તો તમે તમારી શક્તિ પ્રમાણે દોડો છો, પરંતુ જો એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે બીજા હરીફો પણ તમારી સાથે હોય અને જીતનારને ઇનામ પણ મળવાનું હોય તો તમારી દોડ વધારે તેજ થઈ જશે, કારણ કે તમારી સામે એક પડકાર છે. કલ્પના કરો કે તમારી સામે અચાનક કોઈ ખૂંખાર સિંહ આવી જાય તો તમે એટલી ઝડપથી દોડશો કે ઓલિમ્પિકના દોડવીરો પણ પાછળ પડી જાય. મોટા પડકારો આપણી અંદર છુપાયેલી શક્તિઓને જાગૃત કરી દે છે. ઉન્નતિમાં મદદરૂપ સકારાત્મક ચિંતન. નકારાત્મક ચિંતન ઉન્નતિમાં અવરોધરૂપ છે. તેથી તમારા દ્રષ્ટિકોણને હંમેશા સકારાત્મક રાખો. નકારાત્મક ભાવોને તરત જ દૂર કરી નાખો. સકારાત્મક દ્રષ્ટિકોણનો વિકાસ કરવા માટે નકારાત્મક ચિંતનને દૂર કરવું એટલું જ પૂરતું નથી. શું નથી વિચારવાનું એના વિશે ચિંતન કરતા રહો તો તે ચિંતન દૂર નહીં થાય. નકારાત્મક ચિંતનને દૂર કરવાનો પ્રયત્ન કરવાને બદલે સકારાત્મક ચિંતન કરો, જેનાથી નકારાત્મક ચિંતન આપોઆપ દૂર થઈ જશે. એક યુવક પોતાની સમસ્યાઓના સમાધાન માટેનો મંત્ર પૂછવા માટે એક સંત પાસે ગયો. ગુરુએ કહ્યું કે એવો કોઈ મંત્ર હોતો નથી. યુવકે ખૂબ આગ્રહ કર્યો અને તેમણે મંત્ર બતાવી દીધો, પરંતુ એ આ મંત્ર જપથી
સાથે એક શરત છે કે તેના જપ કરતી વખતે વાંદરાનું ધ્યાન ના કરીશ. હવે તેને બહુ મુશ્કેલી થઈ. જ્યારે તે મંત્ર જપ કરતો ત્યારે વાંદરાનું ધ્યાન તરત જ થવા લાગ્યું. નકારાત્મક ચિંતનને દૂર કરવાનો ઉપાય એ છે કે તમે સકારાત્મક વિચાર અને ભાવને મગજમાં લાવો, જે પ્રેરણાપ્રદ હોય અને તમારી અંદર આશા તથા સ્ફૂર્તિ જગાડે. મનુષ્યનું મગજ એક જ વખતે એક જ ચિંતન કરે છે. તમે જો ઈચ્છો તો તેને સકારાત્મક ચિંતનમાં વાળી શકો છો અને અથવા નકારાત્મક ચિંતન પણ કરી શકો છો. જો વાંદરાને યાદ ન કરવાનો હોય તો વાંદરાને દૂર કરવાનો પ્રયત્ન ના કરશો. બીજી કોઈ આકર્ષણ વસ્તુ અથવા પ્રિય વ્યક્તિ વિશે વિચારવા લાગશો તો વાંદરાનું ધ્યાન આપોઆપ દૂર થઈ જશે. નિરંતર સકારાત્મક ચિંતન કરતા રહેવાથી સકારાત્મક વિચારો મોધી જશે. પ્રકૃતિનો નિયમ છે કે સકારાત્મક વિચારો હંમેશા નકારાત્મક વિચારો પર શાસન કરે છે. વિચાર શક્તિનું ચમત્કારિક પરિણામ. જેવું વિચારે છે અને કરે છે તે તેવો બની જાય છે. મનુષ્યનો વિકાસ અને ભવિષ્ય તેના વિચારો પર આધારિત છે. જે એવોનું બીજ હશે તેવો જ છોડ હશે. જેવા વિચાર હશે તેવા જ કર્મ થશે અને જેવા કર્મ કરશે તેવા જ સંજોગો ઊભા થશે. તેથી તો કહ્યું છે કે મનુષ્ય પોતાના સંજોગો દાસ નહીં, તે તો નિર્માતા, નિયંત્રણકર્તા અને સ્વામી છે. વાસ્તવિક શક્તિ સાધનામાં નહીં, વિચારોમાં છુપાયેલી છે. કહેવાય છે કે મનુષ્યના ભાગ્યનો હિસાબ કિતાબ કપાળમાં લખાયેલો હોય છે. કપાળ એટલે મગજ, મગજ એટલે વિચાર. તેથી માનસશાસ્ત્રીના આચાર્યોએ યોગ્ય સંકેત કર્યો છે કે ભાગ્યનો આધાર આપણી વિચાર પદ્ધતિ હોઈ શકે. વિચારોની પ્રેરણા અને દિશા પોતાને અનુરૂપ કામ કરાવી લે છે. તેથી તો કહ્યું છે કે મનુષ્ય પોતે પોતાનો ભાગ્યનો નિર્માતા છે. વિચાર સૂક્ષ્મ સ્તરનું કર્મ છે. કાર્યનું મૂળ સ્વરૂપ વિચાર છે. સમયની જેમ વિચાર પ્રવાહને પણ સત પ્રયોજનમાં નિરત રાખવો જોઈએ. જેમ સમય યોજના બંધ કરી સફળતા મેળવી શકાય છે, તેવી જ રીતે વિચાર પ્રવાહને પણ સુનિયોજિત કરીને વિશેષ લક્ષ્ય સાથે જોડી લાભ મેળવી શકાય છે. કોઈ પણ પ્રેરણા પહેલા વિચારના રૂપમાં ઉદ્ભવે છે અને મગજ તે અનુસાર યોજનાઓ ઘડવામાં લાગી જાય છે. અર્થાત વિચાર મનુષ્યને કોઈ કામ કરવા તથા કોઈ દિશામાં પ્રવૃત્ત કરવાનું કારણ છે. મનુષ્ય વિચાર કરવામાં સ્વતંત્ર છે, ભલે તેવી ક્રિયાઓને તેને સ્વતંત્રતા ન હોય. તેથી વિચાર જ્યારે આકાંક્ષાનું રૂપ ધારણ કરે છે ત્યારે વ્યક્તિ તે આકાંક્ષાઓ પૂરી કરવાની તકની રાહ જોવે છે. અપરાધ કર્મ અથવા અનિચ્છનીય કાર્યોને જન્મ આપનાર અપરાધી અને અનિચ્છનીય વિચારો જ છે. બહારના સંજોગો તો વિચારોને અનુરૂપ જ પ્રભાવ પાડે છે. તેથી કોઈ દુષ્કર્મનું કલંક દૂર કરવા માટે એવું ન કહી શકાય કે આકસ્મિક અથવા પરિસ્થિતિ વશ થયું. ખરેખર તેવું મૂળ આપણા વિચારોમાં, આપણા ચિંતનમાં અનિચ્છનીય રૂપે પહેલેથી જ જામી ચૂકેલું હતું. અણઘડ પશુની માફક મસ્તિષ્ક રૂપી જાડીઓમાં ઉછળકૂદ કરતા બિનજરૂરી વિચારોને એકાગ્રતા દ્વારા અથવા ઉચ્ચ સ્તરીય ઉદ્દેશોમાં તન્મનિયતા કેળવીને સાચી દિશામાં આપી શકાય છે. આમ સમીક્ષા કરવાથી આપણે જાણીએ છીએ કે વિચાર સમયના બે ભાગ છે. એક છે નિગ્રહ, વિખરાયેલા વિચારોને ભેગા કરી એક દિશામાં જમા કરવા, એકાગ્રતા મેળવવાનો પણ તેમાં જ આવે છે. બીજું છે વિચારોને ખરાબ ચિંતન દૂર કરીને સારા ઉદ્દેશો લગાવવા, આપણા કર્મોમાં ઉત્કૃષ્ટતાને પ્રગટ થવા દેવી. વિચારોના અસંયમ જ ઇન્દ્રિયો, વાણી, સંયમ અને અર્થના અસંયમ શક્તિ અને બગાડનું મૂળ કારણ હોય છે. વિચારોને વિચારોથી કાપવા એ એક બહુ મોટો પુરુષાર્થ છે. તેથી અનિવાર્ય છે કે કુવિચારોને સદવિચારોથી કાપવાનું મહાભારત રાત દિવસ ચાલુ રાખવામાં આવે. કુવિચારો અને અસંસ્કૃત વિચાર જ મનુષ્યના સૌથી મોટા દુશ્મન છે અને તે જ પતનની ખાઈમાં પાડે છે તથા પ્રગતિના પથમાં અવરોધ બને છે. જ્યાં સુધી તેમના સખત વિરોધ ન થાય ત્યાં સુધી તે જ
રહે છે. શ્રેષ્ઠ વિચારોને ચિંતન ક્ષેત્રમાં સ્થાન મળે અને તેમને કામે લગાવવાના અવસર મળતા રહે તો કોઈ કારણ નથી કે તે આપણા ગુણ કર્મ અને સ્વભાવમાં ભળી ન જાય અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ન નિભાવે. ક્યાંયથી પણ કોઈ પણ રીતે જીવનને શ્રેષ્ઠ તથા ઉન્નત બનાવનાર ઉત્કૃષ્ટ વિચારોને મસ્તિષ્કમાં ભરવાના સાધનો એકઠા કરવા જોઈએ. સ્વાધ્યાયથી, સત્સંગથી, મનનથી, ચિંતનથી જે રીતે પણ થઈ શકે તે રીતે પ્રયત્નો કરવા જોઈએ. આપણું મગજ ઉચ્ચ વિચારધારાના ડૂબેલું રહે છે. જો આવા વિચારો મનને લાગેલું રહે, તેમની ઉપયોગિતા સમજવા લાગે, તેમને અપનાવવામાં આનંદ અનુભવવા આવે, તો સમજવું જોઈએ કે અડધી મંજિલ પાર કરી લીધી. વધુ કડકાઈથી આપણા વિચાર સંસ્થાનની ગુણકર્મ સ્વભાવની તપાસ કરવી જોઈએ. આ ક્રમ આત્મચિંતન માટે એક નિશ્ચિત સમય સુધી દરરોજ ચાલુ રાખવો જોઈએ. અસત્ય, છળ, નિષ્કૃળતા, વ્યભિચાર, અપ્રમાણિકતા વગેરે અસામાજિક ગુનાઓ પર જ નહીં, પરંતુ આળસ, પ્રમાદ, આવેશ, સહિષ્ણુતા, કડવી વાણી, અશિષ્ટતા, અધીરતા, ચિંતા, નિરાશા, કાયરતા વગેરે વ્યક્તિગત દુર્ગુણો પર જ નજર રાખવી જોઈએ અને તેમને દૂર કરી તેનાથી વિરુદ્ધ એવા સદવિચારો અને સદભાવનાઓને તપ મનોભૂમિમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેવી રીતે હોશિયાર ખેડૂત પોતાના સૌથી સારા ખેતરમાં સૌથી સારું બીજ વાવીને સૌથી સારો પાક મેળવવાનો લાભ મેળવે છે, વિચાર નિર્માણના મદદરૂપ થાય તેવા સદ સાહિત્ય મનો સ્વાધ્યાય આ પ્રયોજન માટે ખૂબ જરૂરી છે. સદચિંતન, સદવિચાર, સંપન્ન, ચરિત્રવાન, ઉત્કૃષ્ટ કાર્યો જોડાયેલી હોય તેવી વ્યક્તિઓનો સત્સંગ પણ ખૂબ સહાયક સાબિત થાય છે. આપણા વિચાર આપણા જીવન પર તો છાપ પાડે જ છે, પરંતુ બીજા પર, આપણા સંપર્કમાં આવનાર પર તથા આસપાસના વાતાવરણ પર પણ પોતાનો પ્રભાવ પાડે છે. વિચારોને અનુરૂપ જ પ્રત્યક્ષ વ્યક્તિની આજુબાજુ એક વિશિષ્ટ વાતાવરણ બની જાય છે. તેથી તે વ્યક્તિ તેના સંપર્કમાં આવે છે તેના ઉદ્દેશ્યમાં ભાગીદાર બની જાય છે. આપણા વિચાર આપણા વ્યક્તિત્વની, આપણા હાવભાવથી, વ્યવહારથી, આપણા મોઢાની આભા અને કાંતિમાંથી ઝળકતા રહે છે. વિચારોનો પ્રભાવ ચેપી રોગો જેવો હોય છે, જેથી જ વિચારોને સંક્રામક કહેવામાં આવ્યા છે. જે વ્યક્તિ આપણા સંપર્કમાં આવે છે તેની ઉપર આપણા વિચારોનું સંક્રમણ થાય છે. જો આપણા મન શાંત, સંતુલિત, સ્વસ્થ, સશક્ત અને પ્રસન્ન હોય તો તમે જ્યાં પણ જશો ત્યાં પ્રસન્નતા ફેલાશે, શાંતિનો સંચાર થશે. તેનાથી ઉલટું, જો આપણામાં નિરાશા હોય, ઉદાસીનતા હોય, કાયરતા હોય તો આપ પણ જ્યાં પણ જશો ત્યાં નિરાશા ફેલાશે તથા ઉત્સાહીનતાનો જ સંચાર થશે અને તેનો પ્રભાવ આપના મન પર પડશે. જો આપ કોઈ સારું કામ ન કરી શકતા હો તો ગંદા વિચારોને દૂષિત વેલ તો ન જવાવો. પ્રયત્ન કરો કે આપણા મનમાં બીજા પ્રત્યે દયા, ઉદારતા, સહાયતા, સેવા અને સ્નેહપૂર્ણ વિચારો જ ઉદ્ભવે અને પોષાય. કોઈના મનને દુર્બળ ન બનાવો, કોઈના મનને નિષ્ક્રિય ન બનાવો, કોઈને દિનહીન ન બનાવો કે ન તેમના પ્રત્યે આવા વિચાર આપના મનમાં આવવા દો. આમ કરવાથી તમે જ્યાં પણ જશો ત્યાં પ્રસન્નતા ફેલાશે. જો લોકો દુઃખ દૂર થશે, નિરાશા દૂર થશે, તેમના ઉત્સાહ, ઉલ્લાસ અને કર્મઠતાનો સંચાર થશે. પ્રયત્ન કરો કે આપનામાંથી આશાનું કિરણ ફૂટે, ઉદારતાની સુગંધ ફેલાય, નિરાશાવાદી લોકોમાં આશાનો સંચાર થાય. આપ કાયમ સ્નેહ અને પ્રેમનો મંદ સમીર રેલાવો જેથી લોકોના જીવનમાં વસંત આવી જાય. લક્ષ પ્રાપ્તિના ચરણ. પહેલું, પોતાની માગણી સ્પષ્ટ હોવી જોઈએ. જો તમારી માગણી સ્પષ્ટ નહીં હોય તો પ્રકૃતિની શક્તિઓ તમારી તે માગણી પૂરી નહીં કરી શકે. જો તમારી માગણી અધૂરી અને અસ્પષ્ટ હશે તો પરિણામ પણ એવું જ મળશે. સૌથી પહેલા તમે એક ચોક્કસ નિશ્ચય કરો કે ખરેખર તમે શું મેળવવા ઈચ્છો છો. વિશ્વાસ રાખો કે તમે જે ઈચ્છો છો તે મળશે જ. તમે કંઈ પણ બની શકો છો તથા કંઈ પણ કરી શકો છો.
જો તમારી માંગણી સ્પષ્ટ છે અને તમારા લક્ષ્યમાં તમે દ્રઢ હશો તો સફળતાનું પહેલું પગથિયું તમે ચડી ગયા એમ માનજો. બીજું, વિશ્વાસ રાખો તમારી માંગણી પૂરી થશે. તમારો વિશ્વાસ મનનો મુખ્ય રસાયણશાસ્ત્રી છે. જ્યારે કોઈ વસ્તુ પર વિચારો કેન્દ્રિત થાય છે ત્યારે તેનાથી પેદા થયેલા કોમિક તરંગો તમારા લક્ષ્ય પ્રાપ્તિમાં મદદરૂપ બનશે. જો તમે સફળતામાં શંકા રાખશો અને મનમાં ભય રહેશે તો લક્ષ્ય તમારાથી દૂર જતું રહેશે. તમે વિશ્વાસ કરો કે આકર્ષણો તો સિદ્ધાંત તમને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અવશ્ય મદદ કરશે. જો તમે દ્રઢ વિશ્વાસ રાખશો કે મને અવશ્ય સફળતા મળશે તો તે ખરેખર પ્રાપ્ત થશે. તમે જ્યારે જે કાંઈ મેળવવા ઈચ્છતા હો તે વખતે એવો પણ વિશ્વાસ કરો કે તે વસ્તુ તમને અવશ્ય મળશે. ગમે તેટલો સમય લાગે પરંતુ તમારો સંકલ્પ પૂરો થશે જ એવો વિશ્વાસ રાખો. એકવાર અમેરિકાના એક અમીર સેમ વિલ્સને કહ્યું હતું, હું વિજયી થઈશ એવું વિચારીને હું હંમેશા જીતવાની આશા રાખું છું. મને કદાપી એવું લાગતું નથી કે હું હારી જઈશ. હું હંમેશા એવું વિચારું છું કે મારે જીતવાનું જ છે. આવું વિચારું તે સાચી પડનારી ભવિષ્યવાણી છે. વિશ્વાસ એક ખૂબ શક્તિશાળી મંત્ર છે. વૈદકીય શાસ્ત્રમાં ચિકિત્સકો પોતાની નકલી દવા પર વિશ્વાસ સ્થાપીને દર્દીને સાજો કરી દે છે. તેને પ્લેસેબો ઇફેક્ટ કહે છે. દૃઢ ઈચ્છા શક્તિથી આપણા લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. જો તમને તમારું લક્ષ્ય પૂરું થવામાં શંકા હોય તો તેનો અર્થ એ છે કે તમારું લક્ષ્ય આંતરિક ભાવના પર આધારિત નથી. જો તમને જોશ અને ઉત્સાહનો અનુભવ થાય તો સમજો કે તમે લક્ષ્ય પ્રાપ્ત કરવાની સાચી દિશામાં જઈ રહ્યા છો. લક્ષ્ય પ્રાપ્તિની સફળતામાં વિશ્વાસ પેદા કરવા માટે શરૂઆતમાં નાનો અભ્યાસ કરવો જોઈએ. નાનું લક્ષ્ય પૂરું થવાથી જ તમારો વિશ્વાસ વધશે. પછી ભવિષ્યમાં તમે મોટા લક્ષ્યની સફળતા પણ વિશ્વાસ કરી શકશો. ત્રીજું, સમજી લો કે તમારું લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું. તમારું જે કોઈ લક્ષ્ય હોય એના વિશે કલ્પના કરો કે તે પૂરું થઈ ગયું છે અને તે પૂરું થતાં તમને જેટલો આનંદ થવો જોઈએ તેટલો થઈ રહ્યો છે. કલ્પના સ્પષ્ટ અને સુખદ હોવી જોઈએ તો જ તેનું પરિણામ વધારે સારું આવશે. અચેતન મન શબ્દોની નહીં પરંતુ ચિત્રોની ભાષા સમજે છે. તમારા વિચાર અને ભાવનાઓ જેટલા મજબૂત હશે તેટલી જ શક્તિથી આકર્ષણનો સિદ્ધાંત કામ કરશે અને તમારી કલ્પનાને સત્યમાં ફેરવી નાખશે. લક્ષ્ય પ્રાપ્તિની કલ્પના કરવાથી તમારો ચહેરો ખીલી ઉઠશે અને ભાવનાઓ સકારાત્મક થઈ જશે. તેનાથી લક્ષ્યને પ્રાપ્તિ કરવાની પ્રક્રિયા ઝડપી અને સરળ થઈ જશે. ચોથું, અચેતન મનની શક્તિનો ઉપયોગ કરો. ચેતન મનમાં 10% શક્તિ છે. બાકીની 90% શક્તિ અચેતન મનમાં હોય છે. ચેતન મનમાં વિચારવાની અને નિર્ણય લેવાની શક્તિ હોય છે. પોતાના વિચારોને નિયંત્રણ કરી પોતાને વારંવાર સૂચન કરીને અને એક જ વાતનું પુનરાવર્તન કરવાથી તે વાત અચેતન મનમાં બરાબર ઠસી જાય છે અને તે સત્યમાં ફેરવાઈ જાય છે. જાગૃત અવસ્થામાં ચેતન મન સક્રિય હોય છે જ્યારે અચેતન મન નિષ્ક્રિય રહે છે. ઊંઘમાં અચેતન મન સક્રિય અને ચેતન મન નિષ્ક્રિય થઈ જાય છે. આ બંને અવસ્થાઓની વચ્ચે એક આલ્ફા અવસ્થા હોય છે જેમાં બંને સક્રિય હોય છે. તે વખતે ચેતન મન અચેતન મનને સંદેશ આપે છે અને અચેતન મન તેને માનવા લાગે છે અને તે આદેશનું પાલન કરવા માંડે છે. તમે આલ્ફા અવસ્થામાં અચેતન મનને જે સંદેશો આપો છો તે અવશ્ય પૂરો થાય છે. તમે જેવું ઈચ્છો છો તેવા સંદેશો આલ્ફા અવસ્થામાં અચેતન મનને આપવાનો અભ્યાસ કરો.
રાત્રે સૂતા પહેલા અને સવારે જાગ્યા પછી આપણે આલ્ફા અવસ્થામાં હોઈએ છીએ. અભ્યાસ દ્વારા પણ આપણે આલ્ફા અવસ્થા પ્રાપ્ત કરી શકીએ છીએ. શાંત થઈને બેસો, આંખો બંધ કરીને બંને બંગડો વચ્ચે રહેલા આજ્ઞા ચક્રમાં ધ્યાન કેન્દ્રિત કરો. થોડી મિનિટોમાં જ તમે આલ્ફા અવસ્થામાં પહોંચી જશો. હવે તમે જે મેળવવા ઈચ્છતા હો તે પૂરું થવાનો અનુભવ કરો અને તે સંકલ્પને ઊંડાણપૂર્વકના મનમાં દોહરાવો. તમે લક્ષ્યને ક્યાં સુધી પ્રાપ્ત કરી લેશો અને તે માટે કેવો પ્રયત્ન કરશો તે પણ બોલો. આ પ્રક્રિયાને દિવસમાં એક બે વાર દોહરાવો. અચેતન મન જેની સાથે ભાવનાઓ જોડાયેલી હોય એવા જ આદેશનું પાલન કરે છે. આનંદિત જીવન પદ્ધતિનો ચમત્કાર. હંમેશા પ્રસન્ન રહેવાથી મગજની અનંત શક્તિઓ સક્રિય રહે છે. સારો વ્યવસાય અને ઉજ્જવળ ભવિષ્યનું લક્ષ્ય એક જ છે, પ્રસન્નતા ભર્યું હસવું હસાવું જીવન. પ્રસન્નતાયુક્ત જીવન જો એક જ સમય શરૂ કરી દેવામાં આવે તો લક્ષ્ય પ્રાપ્ત કરવું બહુ સરળ બની જાય છે. કોઈ પણ શરત વગર પ્રસન્ન રહેવાનો અભ્યાસ કરો. તમારા લક્ષ્ય પૂરા થતા જ જશે. પ્રસન્ન રહેવાનો સહેલો ઉપાય એ છે કે ભગવાને તમને જે કંઈ આપ્યું છે તેને જુઓ અને ડાયરીમાં લખો. તમે જોશો કે તમારું લિસ્ટ ખૂબ લાંબુ થઈ ગયું છે. તે પ્રાપ્તિ માટે ઈશ્વરનો આભાર માનો. હંમેશા અડધા ગ્લાસને ભરેલો જુઓ, અડધો ખાલી નહીં. સારા કાર્યો માટે ધન અને સમય આપવાથી પ્રસન્નતા મળે છે. સવારે જાગ્યા પછી મનમાં પ્રસન્નતાનો અનુભવ કરતા કરતા ઈશ્વરને ધન્યવાદ આપો. તેના આભાર માનો કે તેણે તમને એક દિવસનું વધારે જીવન આપ્યું છે. તે જ વખતે નિશ્ચય કરી લો કે આજે મારે આખો દિવસ હસતા હસતા જીવવાનો છે. પરિવારમાં બધાને કહો કે આજે હું ઈશ્વરની કૃપાથી ખૂબ પ્રસન્ન છું. જેને ફોન કરો તેને અથવા કોઈનો ફોન આવે કે કોઈ ઓળખીતા મળે તો તેને પણ કહો કે આજે હું બહુ પ્રસન્ન છું. જો તમે બપોર સુધી આવા પ્રયાસો કરશો તો પછી આખો દિવસ તમારો એવો પ્રયાસ નહીં કરવો પડે કે તમે છતાં આખો દિવસ તમે પ્રસન્ન જ રહેશો. જો હસવાનો અભિનય કરતા રહેશો તો પણ થોડા દિવસોમાં જીવનમાં ખરેખર પ્રસન્ન રહેવાના પ્રસંગો પણ આવતા રહેશે. પરીક્ષામાં વધારે ગુણ મેળવવાની રીતો. તમારા મગજમાં જીવનને ગમે તે દિશામાં વાળવાનો અપાર શક્તિ છે. કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે સંપૂર્ણ ઈચ્છા શક્તિ હોવી જરૂરી છે. તમે તમારું એક સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરો. સ્પષ્ટ જણાવો કે તમારે કેટલા ટકા ગુણ લાવવા છે. એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમે દરરોજ કેટલા કલાક વાંચશો. પરીક્ષાની તૈયારી તમે ક્યાં સુધીમાં પૂરી કરી દેશો. પોતાના લક્ષ્યને વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને માસિક લક્ષ્યમાં વહેંચી દો. દરરોજ માટે નાનું લક્ષ્ય પણ નક્કી કરવું જોઈએ. તે લખીને તમારા ટેબલ પર રાખો અને તે પ્રમાણે તે કાર્ય કરો. દરરોજનું કાર્ય દરરોજ પૂરું કરી નાખવું જોઈએ. જો દ્રઢતાપૂર્વક આગળ વધશો તો જોશો કે આત્મવિશ્વાસ વધી રહ્યો છે. લક્ષ્ય પૂરું થઈ શકે એવું જ રાખો. પોતાના લક્ષ્યને સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પછી તરત જ તે સ્પષ્ટ રીતે દોહરાવો, જેથી તે અચેતન મનમાં બરાબર બેસી જાય અને તે પૂરું થઈ શકે. લક્ષ્ય પૂરું થવામાં સંપૂર્ણ વિશ્વાસ રાખો. સહેજ પણ શંકા ન રાખો કે જરાય ચિંતા ના કરશો. સતત મંડિયા રહો અને પ્રયોગ ચાલુ રાખો. અચેતન મનની શક્તિ એવી પરિસ્થિતિઓ પેદા કરશે કે પરિણામ તમને અનુકૂળ જ આવશે. અભ્યાસમાં આવતા વિઘ્નો. પહેલું, ક્રિકેટની રમત જોવી કે રમવી તે અભ્યાસમાં આવતું સૌથી મોટું વ્યવધાન છે. તે રમતમાં ઘણો વધારે સમય આપવો પડે છે. તમે ટીવી પર જોવામાં કે રમવામાં ઘણો સમય બરબાદ થાય છે, જ્યારે લાભ બિલકુલ નથી મળતો. દરરોજ ક્રિકેટ રમવાથી વાંચવાનો સમય જ નથી મળતો. વળી ક્રિકેટ રમવાથી પૂરતો પ્રમાણમાં વ્યાયામ પણ થતો નથી. તે મોંઘી રમત છે. વિદ્યાર્થીઓએ તે રમતને રામ રામ કરી દેવા જોઈએ. ફૂટબોલ,
વોલીબોલ, હોકી, કબડ્ડી, બાસ્કેટબોલ, ટેનિસ બોલ, હેન્ડબોલ, બેડમિન્ટન જેવી રમતો ફક્ત એક કલાકમાં પૂરી થઈ જાય છે અને તેનાથી સારો વ્યાયામ થાય છે તથા મનોરંજન મળે છે. આજ કારણે દુનિયામાં કેટલાય વિકસિત દેશોમાં ક્રિકેટથી દૂર રહે છે. ક્રિકેટના ખેલાડીઓનો અભ્યાસમાં કોઈ નોંધપાત્ર સિદ્ધિ મેળવી શકતા નથી. બીજું, ટીવી જોવું તે પણ અભ્યાસમાં અવરોધરૂપ છે. મુખ્ય સમાચાર, જ્ઞાનવર્ધક કાર્યક્રમ અથવા મનોરંજનનો કોઈ કાર્યક્રમ જોવો તે ઠીક છે. બીજા બધા કાર્યક્રમોમાં સમય વેડફવો યોગ્ય નથી. વિડીયો ગેમ્સમાં સમય ન બગાડો. ઇન્ટરનેટ પર જે કંઈ જોવો તે તમારા માતા પિતાની હાજરીમાં જ જોવો. ત્રીજું, મોબાઈલ ફોન તમારા અભ્યાસ માટેના મોટા અવરોધ છે. તમારી પાસે મોબાઈલ ફોન ન રાખો. જરૂર પડે માતા પિતાના ફોનથી વાતચીત કરી લો. ગાયનો સાંભળવામાં વધારે સમય બરબાદ ન કરો. થોડેક વાર પ્રેરણાપ્રદ મધુર સંગીત પોતે જ ગણગણાવો. ચોથું, તમારા માટે એક મહત્વપૂર્ણ સલાહ એ છે કે છોકરાઓએ છોકરાઓ સાથે મિત્રતા રાખવી અને છોકરીઓએ છોકરીઓ સાથે મિત્રતા રાખવી. છોકરા અને છોકરીઓ વચ્ચે મિત્રતા, ઘનિષ્ઠતા તથા મોબાઈલ પર વાતો કરાવી કદાપિ યોગ્ય નથી. એવા સંબંધોથી દૂર રહેવું યોગ્ય છે. છોકરા અને છોકરી વચ્ચે ભાઈ બહેનનો સંબંધ હોઈ શકે, પરંતુ મિત્રતાનો સંબંધ સમાજમાં નિંદા મજાક સંબંધોમાં ગંદકી, માતા પિતા અને ખુદ બાળકો માટે પણ શરમિંદા બનવાનું કારણ બની જાય છે. તેથી તેનાથી દૂર રહેવું અનિવાર્ય છે. એવા સંબંધોનું કારણે અભ્યાસમાં મન જોડતું નથી. પાંચમું, શારીરિક અને માનસિક અવસ્થામાં અભ્યાસ કરવામાં આવતો બહુ મોટો અવરોધ છે. શરીરને સ્વસ્થ તથા બળવાન રાખવા માટે તંદુરસ્તીના નિયમોનું અચૂક પાલન કરો. જો શરીર તંદુરસ્ત નહીં હોય, વારંવાર માથાનો દુખાવો, શરદી, ખાંસી, તાવ વગેરે રોગો થતા રહેશે તો અભ્યાસમાં અવરોધ ઊભા થશે. શાળાએ પણ જઈ શકાય નહીં. આથી આહાર વિહારનો સંયમ રાખી સ્વસ્થ રહેવું જોઈએ. પ્રકૃતિની વિરુદ્ધ આચરણ કરવાથી જ રોગો થાય છે. પ્રાકૃતિક જીવન જીવવાથી સ્વસ્થ રહી શકાય છે. સ્વસ્થ રહેવા માટે જરૂરી વ્યાયામ કરવો જોઈએ. અધ્યયનમાં એકાગ્રતા જરૂરી. પહેલું, એકાગ્રતાથી તમે તમારા લક્ષ્યમાં કેન્દ્રિત થઈ જાઓ છો અને વ્યવધાનો તથા અવરોધોને નિયંત્રિત કરી શકો છો. એકાગ્રતાનો આધાર તમારા સમર્પણ, લગન, યોગ્યતા, શારીરિક તથા ભાવનાત્મક અને વાતાવરણ પર રહેલો છે. એકાગ્રતામાં સૌથી મોટો અવરોધ તે કાર્ય કે વિષયમાં રસ ન હોવો તે છે. જે વાંચવામાં તમને રસ પડે છે તથા મનોરંજન મળે છે એમાં તમારું મન એકાગ્ર થઈ જાય છે અને વાંચેલું જલ્દી યાદ રહી જાય છે. કંટાળાજનક અને નીરસ સામગ્રી વાંચવામાં એકાગ્રતા રહેતી નથી અને યાદ પણ રહેતો નથી. એકાગ્રતા રાખવા માટે નીચેના કેટલાક મહત્વના સૂચનો આપ્યા છે. જે વિષય વાંચવામાં એકાગ્રતા ન સધાતી હોય તેમાં રસ પેદા કરો, તેને મનોરંજન બનાવો. રુચિવાળી સામગ્રી વાંચવામાં એકાગ્રતા આવી જાય છે. રુચિ પેદા કરવા માટે જે વિષયો વાંચવામાં રસ ન પડતો હોય તે વિષયને વાંચવાથી અને તેમાં યોગ્યતામાં વધારવાથી મને સો લાભ થશે. મારું કયું હિત સધાશે તે વિશે વિચાર કરશો તો તે વિષયમાં રસ જાગૃત થવા લાગશે. દાખલા તરીકે, તમને ગણિત ભણવામાં રસ નથી પડતો તો તમે પોતાને સમજાવો કે ગણિતના દાખલા સાચા પડતા પૂરેપૂરા ગુણ મળે છે. ગણિતના માર્ક્સ ટકા વધારવામાં કે ક્લાસ લાવવામાં બહુ ઉપયોગી હોય છે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણિતના પ્રશ્નપત્ર અવશ્ય હોય છે. તેથી ગણિત ભણ્યા વગર ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકાશે નહીં. એવું ચિંતન કરો કે ગણિતમાં હું હોશિયાર બની જઈશ તો મને ખૂબ ઊંચી સફળતા મળશે, સારી નોકરી મળશે અને મારું ભવિષ્ય ઉજ્જવળ બની જશે. સુંદર સપનોની કલ્પના તમારા ઉત્સાહ તથા રસમાં વધારો કરશે. આવું વિચારવાથી ગણિતમાં રસ પેદા થશે અને તેમાં એકાગ્રતા પણ સધાશે. ત્રીજું, ભણવાનું સ્થળ અને સમય દરરોજ નક્કી કરવા જોઈએ. એક જ સમયે એક જ સ્થાન પર અભ્યાસ કરવાથી તમારો મૂડ આપોઆપ બની જશે.
ટાઈમ ટેબલ બનાવીને અભ્યાસ કરો. જરૂર લાગે તો તેમાં ફેરફાર પણ કરી શકો. ટાઈમ ટેબલનું દ્રઢતાપૂર્વક પાલન કરો. ચોથું, વાંચવાનો શરૂ કરતા પહેલા મનમાં દોહરાવો કે આ મારા વાંચવાનો સમય છે અને હવે હું વાંચવાનું શરૂ કરી રહ્યો છું. ગાયત્રી મંત્ર અથવા તો તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરીને, ગુરુ સત્તાનું ધ્યાન કરીને વાંચવાનું શરૂ કરો. પાંચમું, અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે એક અંધારા ઓરડામાં તમારી આંખોની સીધમાં એક હાથ જેટલો અંતરે દીવો કે મીણબત્તીથી જ્યારે જ્યોત પર મટકું માર્યા વગર સતત જોયા રહો. જ્યાં સુધી આંખમાંથી આંસુ ન નીકળે ત્યાં સુધી જોવાનું ચાલુ રાખો. પ્રકાશમાં આ પ્રયોગ કરવા માટે મીણબત્તીની જગ્યાએ સફેદ કાગળની વચ્ચે કાળા રંગનું નાનું વર્તુળ બનાવીને પણ પ્રયોગ કરી શકાય છે. યોગમાં આને ત્રાટક ક્રિયા કહે છે. છઠ્ઠું, ચાલતી વખતે 4 થી 6 ડગલા મનમાં ગણીને શ્વાસ લો અને 4 થી 6 ડગલામાં શ્વાસ બહાર કાઢો. મનને એકાગ્ર કરવાનો આ સરળ અભ્યાસ છે. સાતમું, ઘડિયાળના સેકન્ડ કાંટાને મનમાં આંક બોલતા બોલતા જોતા રહો. દિવસમાં 3-4 2-2 મિનિટ સુધીનો પ્રયોગ કરો. વ્યાયામ અને શ્વાસ્ય. પહેલું, તમારા માટે પ્રાણાયામ અનિવાર્ય છે. પલાઠી વાળીને સુખપૂર્વક બેસો. કમર સીધી રાખો. બંને હાથ અંગૂઠા અને તર્જનીને અડાડી રાખો. બાકીની 3 આંગળીઓ સીધી અને હથેળી છતી રાખો. બંને હાથ ટીચર પર રાખો. આંખો બંધ રાખો. આ આજ્ઞા મુદ્રા છે. આ મુદ્રા તમારા માટે ખૂબ ઉપયોગી છે. આ મુદ્રામાં બેસવાથી મન તરત જ એકાગ્ર થવા માંડે છે. આ મુદ્રામાં બેસીને નીચેના મુજબના પ્રાણાયામ કરો. પહેલું, કપાલ ભાતિ. કપાલ ભાતિમાં પેટને અંદર લઈ શ્વાસને પૂરી શક્તિથી બહાર ફેંકવામાં આવે છે. શ્વાસ લેવાનો પ્રયાસ કરવામાં આવતો નથી. આપમેળે સહજપણે શ્વાસ અંદર આવે છે, તેને આવા દેવામાં આવે છે. ફરીવાર શ્વાસને ઝડપથી બહાર ફેંકવામાં આવે અને પેટને અંદર લઈ લો. પ્રતિ સેકન્ડ 1 વખતની ગતિને 15 મિનિટ કરી શકાય. બીજું, અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમ માટે જમણા હાથમાં અંગૂઠા અને અનામિકાથી નાક પકડો. ડાબા નસકોરાથી શ્વાસ અંદર લો. જમણા નસકોરાથી બહાર કાઢો. પછી જમણા નસકોરાથી શ્વાસ અંદર લઈ ડાબા નસકોરાથી બહાર કાઢો. આવું 15 મિનિટ કરી શકાય. ભસ્મિકા. આ પ્રાણાયામ સૌથી વધારે ઉપયોગી છે. ભસ્મિકા પ્રાણાયામમાં જ્ઞાન મુદ્રામાં બેસી ખંભા ઉપર પલાઠી ઉડાઠી ખંભા ઉપર ઉઠાવીને ઊંડો શ્વાસ ભરો અને ખંભા નીચે કરતી વખતે શ્વાસ ઝડપથી કાઢો. આ ક્રિયા પહેલા ઝડપથી થોડી વાર કરો અને રોકો. પછી ફરીથી શરૂ કરો અને જ્યાં સુધી કરી શકાય ત્યાં સુધી કરો. આ પ્રાણાયામ કરવાથી મગજ શાંત, તનાવ રહિત અને ગ્રહણશીલ બને છે. મનમાં પ્રસન્નતા રહે છે અને વધારે કામ કરવાની, વધારે સમય સુધી વાંચવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. ચોથું, બ્રાહ્મણી. મધ્યમાં અને અનામિકા આંગળીને ભેગી કરી આંખો પાસે રાખીને થોડી દબાવવામાં આવે. અંગૂઠાથી બંને કાન બંધ કરી બમણાની જેમ ગુંજન કરવામાં આવે. આ પ્રાણાયામ 5 વાર કરો. પ્રાણાયામનો અભ્યાસ કોઈ યોગ શિક્ષક પાસેથી શીખી તો સારું રહેશે. બીજું, તમારા માટે ધ્યાન અત્યંત ઉપયોગી છે. શાંત થઈને જ્ઞાન મુદ્રામાં બેસો. આંખો બંધ રાખો. બંને બમણોની વચ્ચે આવેલા આજ્ઞા ચક્રમાં સફેદ પ્રકાશનું ધ્યાન કરો. થોડા દિવસો માં ધ્યાનમાં સફેદ પ્રકાશ સ્પષ્ટ દેખાવા લાગશે. જ્ઞાન ચક્રનું આ ધ્યાન તમારી બુદ્ધિ અને યાદશક્તિ વધારવા માટે અત્યંત ઉપયોગી છે. આ ધ્યાન ઉપરાંત એકાગ્ર વધારવા માટે ત્રાટક ક્રિયાનો અભ્યાસ નિયમિત કરવો જોઈએ. ત્રીજું, સવારે 3-4 કિલોમીટર દોડવું કે ખૂબ ઝડપથી ચાલવું તે યુવાનો માટે સારો વ્યાયામ છે. બની શકે તેટલા સૂર્ય નમસ્કાર કે આસન કરવા જોઈએ. સાંજનું વાળું વિરાસન કરો અને પછી 10 મિનિટ ધીમે ધીમે ચાલો. ચોથું, દિવસમાં અનેક વાર ઊંડા શ્વાસ લો. તેનાથી આરામ તથા શક્તિ મળશે. પાંચમું, ચિંતા છોડો. ચિંતાથી શક્તિનો નાશ થાય છે. મધુર અને પ્રેરણાપ્રદ સંગીત સાંભળો અને ગણગણો
તેનાથી થાક દૂર થઈ છે અને તાજગી અનુભવ થશે. છઠ્ઠું, મૌનની આંતરિક ઉર્જા અને શાંતિ પ્રાપ્ત થાય છે. સવારે થોડા કલાક મૌન પાળો અને આખો દિવસ ઓછામાં ઓછું બોલો. વાથી ખૂબ શક્તિનો નાશ થાય છે. દરરોજ ઓછામાં ઓછા 8-10 કલાક પાણી પીઓ. 8-10 ગ્લાસ પાણી પીઓ. 8, ઊંઘ આવવા માટે ધ્યાન કરો. વણગમતા પુસ્તકો વાંચો. કાળા રંગનું ધ્યાન કરો અને દૂધ પીઓ. 4, કોફી ના પીશો. વધારે પ્રોટીન વાળું ભોજન ના કરશો. સુવાના સમય એક જ રાખો. લાઇટ ઓલવી નાખો. આંખો બંધ રાખો. આવું કરવાથી તરત જ ઊંઘ આવી જશે. યાદ શક્તિ વધારવાના બધા ઉપાયોમાં વીર્ય રક્ષા સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે બ્રહ્મચર્ય દ્વારા માનસિક ખોરાક તૈયાર થાય છે. વીર્ય સ્મૃતિ વધારે છે. બ્રહ્મચર્ય યાદ શક્તિના પાયાને સિંચવા સમાન છે. 10, સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મગજ હોય છે. અસ્વસ્થ શરીર અભ્યાસમાં અવરોધ રૂપે છે. તેથી સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરો અને શરીરને નિરોગી તથા બળવાન રાખો. 11, સવારે સૂર્યોદય પહેલા ઉઠી જાઓ અને શૌચાદિથી પરવાડીની શુદ્ધ હવામાં ચાલવા કે દોડવા જાઓ. 12, પેટમાં કબજિયાત ન થવા દો. ભૂખ લાગ્યા વગર કદાપી ન ખાઓ. દરેક કોળિયાને ખૂબ ચાવીને ઉતારો. 13, ભોજન સાદું, સાત્વિક, હલકું તથા પૌષ્ટિક હોવું જોઈએ. બજારની મીઠાઈઓ, ચા, પાણી, ગુડી વગેરે ન ખાઓ. 14, તમાકુ, ભાંગ, દારૂ વગેરે માદક પદાર્થોનું સદબુદ્ધિના શત્રુઓ છે, તેમનું કદાપી સેવન ન કરો. 15, દરરોજ નિયમપૂર્વક વ્યાયામ તથા પ્રાણાયામ કરો. 16, શરીર, વસ્ત્રો, પુસ્તકો, ખુરશી, ટેબલ, ઓરડા વગેરેને બરાબર સફાઈ કરો. સ્વચ્છતા તથા સુંદરતા મનને પ્રસન્ન રાખે છે. 17, પોતાની યોગ્યતા, ક્ષમતા તથા શરીર પર વિશ્વાસ રાખો. પોતાની કદાપી તુચ્છ, મૂર્ખ કે અયોગ્ય ન માનો. 18, નિરંતર કોઈને કોઈ કામ કરતા રહો. નવડા ના બેસો. ચહેરા પર સ્મિત અને મનમાં પ્રસન્નતા રાખો. 19, દ્વેષ, દુરાચાર, છળકપટ, ચોરી, ક્રોધ, કલહ વગેરે માનસિક વિકારોને મનમાં ન ઘૂસવા દો. 20, દરરોજ ઈશ્વરને પ્રાર્થના કરો કે તે તમને સદબુદ્ધિ અને સદગુણ પ્રદાન કરે. જે કાંઈ મળ્યું છે તેના માટે ઈશ્વરનો આભાર માનો. ભગવાનને કોઈ ફરિયાદ ના કરો. 21, ગાયત્રી મંત્રના માસિક જપ કરો. તેનાથી બુદ્ધિ પ્રખર બનશે. 22, હંમેશા સફળ વ્યક્તિઓનો સંગ કરો. 23, આયુર્વેદિકમાં બુદ્ધિવર્ધક તથા બુદ્ધિનાશક પદાર્થોનું વિવેચન કરવામાં આવ્યું છે. 1, જ્યોતિષ્મૃતિ, બ્રાહ્મણી, શંખપુષ્પી, મીઠી વ્રજ, અશ્વગંધા, આ ઔષધિઓ બુદ્ધિવર્ધક છે. તેમનું સમાન ભાગે ચૂર્ણ કરી સવાર સાંજ પાણી, દૂધ કે મધ સાથે સેવન કરો. ખાદ્ય પદાર્થોમાં દાડમ, જવ, તાંદળજો, સિંગવ, ગાયનું દૂધ તથા ઘી, માંડલ કાંગણી, રીંગણ, બદામ તથા અખરોટ બુદ્ધિવર્ધક છે. ગાયનું ઘી રાત્રે સૂતા પહેલા નાકમાં 2-3 ટીપા નાખો. તેનાથી મગજને વધારે પ્રાણવાયુ મળે છે અને મગજને વધારે શક્તિ મળવાના કારણે તેની સક્રિયતા વધે છે. પ્રતિભા વધારવાના પ્રયોગો. 1, સ્વસંકેત, ઓટો સજેશન. વાસ્તવિકતા સ્વસંકેતોમાં જ માનસિક કાયાકલ્પનો મર્મ છુપાયેલો છે. શ્રુતિની માન્યતા, યા યચ્છન્દ્ર સ એવ સ, એટલે કે જે જેવું વિચારે છે અને પોતાના વિશે જેવી ભાવના ધરાવે છે તેવા જ તે બની જાય છે. ઈશાન વદ્ધમ યવય, એટલે કે જે જેવું વિચારે અને કરે છે તેવો જ તે બની જાય છે. વૈધ્યાત્મક ચિંતન મહાપુરુષના ગુણોના પોતાના અંદર સમાવેશ થવાની ભાવનાથી સજાતીય વિચારો ખેંચાઈ આવે છે તથા ઈચ્છિત વિદ્યુત પ્રવાહને જન્મ આપવા લાગે છે. એક રીતે સ્વયં સંકેતો દ્વારા પોતાના આભા મંડળને એક સશક્ત ચુંબકમાં રૂપાંતરિત કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક કહે છે, થિંક એન્ડ ગ્રો રિચ અથવા તો એડપ્ટ પોઝિટિવ ટુડે. કહેવાનો આશય એ છે કે હકારાત્મક વિચારો તથા અત્યારે આ ક્ષણથી જ વિચારો, જેથી પોતાની જાતને શ્રેષ્ઠ બનાવી શકો.
બધા મહામાનવો આ સ્વસંકેતોથી જ મહાન બન્યા છે. ગાંધીજીએ હરિશ્ચંદ્રનું નાટક જોઈને પોતાને સંકેત આપ્યો કે સત્યના પ્રયોગને જીવનમાં ઉતારો અને તેનું પરિણામ જુઓ. તેમની પ્રગતિમાં આ ચિંતનની કેટલી મહાન ભૂમિકા હતી તે સૌ જાણે છે. દરેક વ્યક્તિઓની સ્મૃતિઓનો અનુભવ અંદર દબાયેલો રહે છે, તે બહાર આવવા માટે ઈશારાની રાહ જોવે છે. યાદ શક્તિ વધારવા માટે પોતાના અચેતન મનને તૈયાર કરીને તેને નિર્દેશ આપવાનો હોય છે. તણાવ મુક્ત થઈને શાંત મનથી એકાંતમાં સૂતા પહેલા છતાં સૂઈને 15-20 વખત ઊંડા શ્વાસ લો. ભાવના કરો કે દરેક શ્વાસ બહાર નીકળવાની સાથે તણાવ દૂર થઈ રહ્યો છે. હવે તમારું અચેતન મન શક્તિશાળી બની ગયું છે. હવે તે તમારો આદેશ માનવા માટે તૈયાર છે. હવે તમે નીચેના વાક્યોને સંપૂર્ણ વિશ્વાસ સાથે મનમાં દોહરાવો, તેને ગોખીને યાદ કરી લો. એવા વિચારો કરતા સૂઈ જા. હું મારી સુષુપ્ત શક્તિઓને જગાડી રહ્યો છું. હું અસાધારણ પ્રતિભા ધરાવતો મહાપુરુષ છું. મારા મગજમાં પ્રાણ વિદ્યુત ખૂબ પ્રમાણમાં વધી રહી છે. મારું શરીર સક્રિય થતું જાય છે. શરીરમાં બધા અંગ અવયવો પુષ્ટ થઈ રહ્યા છે. મારું શરીર સ્વસ્થ અને બળવાન થતું જાય છે. ઇન્દ્રિયોની શક્તિ વધી રહી છે. ચહેરા પર ચમક વધી જાય છે. મારો બૌદ્ધિક સ્તર વધી રહ્યો છે. મારી યાદ શક્તિ વધી રહી છે. હું જે કાંઈ વાંચું છું તથા યાદ કરું છું તે મને યાદ રહે છે. મારી પ્રતિભા વધતી જાય છે. હું હંમેશા મહાપુરુષના ગુણોને ગ્રહણ કરું છું. મારી બુદ્ધિ વિકસિત છે. મારી પ્રગતિ થઈ રહી છે તથા દરેક કાર્યમાં સફળતા મળે છે. બીજું, દર્પણ સાધના. આ મૂળભૂત રીતે આત્મલોકનની આત્મસુધીની સાધના છે. મોટા કદનું દર્પણ સામે મૂકીને બેસવું, જમીન પર કે ખુરશીમાં સુખાસનમાં બેસી શકાય. ખુલ્લા શરીરમાં દરેક ભાગ પર વિશ્વાસભરી દ્રષ્ટિએ અવલોકન કરો. પહેલા પોતાની બાબતમાં વિચારો. અંતકરણમાં રહેલા દોષ દુર્ગુણોને મુક્ત થવાની ભાવના કરો. તે પરમ સત્તા ખૂબ દયાળુ છે. ભૂતકાળને ભૂલીને નવી અનુભૂતિ કરવામાં આવે કે અને હવે આંતરિક રચનાના પ્રાણ વિદ્યુત શક્તિ છવાયેલી છે. વિકાસના ક્રમમાં વૃદ્ધિ થઈ રહી છે. પ્રતિભાના વિકાસના લક્ષણો નિશ્ચિતપણે દેખાઈ રહ્યા છે તથા સામે બેઠેલી આકૃતિમાં પોતાનું અસ્તિત્વ પૂરેપૂરું વિલીન થઈ રહ્યું છે. આ ધ્યાન પ્રક્રિયા લય યોગની સાધના કહેવાય છે અને વ્યક્તિઓ ભાવનાત્મક કાયાકલ્પ કરી બતાવે છે. ત્રીજું, પ્રાણ આકર્ષણ પ્રાણાયામ. પ્રતિભા વધારવા માટે એક વિધાન પ્રાણાયકર્ષણ પ્રાણાયામ છે. તે વિધિ એવી છે કે કમર સીધી કરી અને આસનમાં હાથમાં ખોળામાં કરોડરજ્જુ સીધું રાખીને બેસવું. ધ્યાન કરો કે સફેદ વાદળો જેવા આકાશના પ્રાણ તત્વોના ગોટે ગોટા આપણી ચારે બાજુ વિખરાયેલા રહ્યા છે અને આપણે તેમની વચ્ચે નિશ્ચિત રીતે પ્રસન્ન મુદ્રામાં બેઠા છીએ. નાસિકાના બંને છિદ્રોમાં ધીરે ધીરે શ્વાસ ખેંચતા ખેંચતા ભાવના કરો કે શ્વાસની સાથે પ્રખર પ્રાણ તત્વની માત્રા પણ ભરેલી છે અને તે શરીરમાં પ્રવેશ કરી રહી છે. બધા અંગ અવયવો દ્વારા તે ધારણ કરવામાં આવી રહી છે. શ્વાસ ખેંચતી વખતે પ્રાણના પ્રવેશ અને શ્વાસ રોકતી વખતે તેને ધારણ કરવાની ભાવનાઓ કરવામાં આવે. ધીરે ધીરે શ્વાસ બહાર કાઢતી વખતે એવો વિશ્વાસ કરવામાં આવે કે જે કઈ અનિચ્છનીયતાઓ તથા દુર્બળતાઓના તત્વો આપણી અંદર હતા તે શ્વાસ સાથે ભળીને બહાર જઈ રહ્યા છે, તે પાછા ફરવાના નથી. આ પ્રાણાકર્ષણ પ્રાણાયામ શરૂઆતમાં 5-10 મિનિટ કરવો પૂરતો છે. ત્યાર પછી ધીરે ધીરે તેનો સમય વધારી શકાય. નાદ્ય વાદ્યયંત્રો તથા તેની ધ્વનિલહેરીઓનો એક વિશેષ પ્રભાવ છે. તેને કોલાહલ રહિત સાને સાંભળવાનો અભ્યાસ પણ પ્રતિભા વધારવામાં સહાયરૂપ બને છે. ટેપ રેકોર્ડરથી સંગીત સાંભળવાને પણ આ કાર્ય થઈ શકે છે. તેમજ સ્વયં ઉચ્ચારિત મંત્રો કે સંગીત પર ધ્યાન લગાવીને પણ થઈ શકે છે. આપણા માટે કયા પ્રકારનું સંગીત ઉપયોગી છે તેને નિર્ણય આ વિષયમાં વિશેષજ્ઞો દ્વારા જ કરાવવો જોઈએ. યુગ નિર્માણ યોજના મથુરા દ્વારા તથા શાંતિકુંજ હરિદ્વાર દ્વારા તૈયાર કરાયેલી કેસેટ તથા સીડી મગાવીને સાધનાત્મક મનોભૂમિ બનાવીને નાદ યોગ સાધના કરી શકાય. પાંચમું,
સ્મરણ શક્તિ વધારવાનો પ્રાણાયામ. યાદ શક્તિ વધારવા માટે પત્તાની એક સારો વ્યાયામ કરી શકાય. પહેલા દિવસ એક જ રંગના 5 પત્તા લો અને 5 વખત જોઈ લો તો કે ક્યાં ક્યાં છે. હવે એમાંથી એક પત્તાને જોયા વગર ઊંધું મૂકી દો. પછી કહો કે એમાં ક્યુ પત્તું નથી. જો સાચું બતાવી શકો તો બીજા 5 પત્તા લો અને તેને 4 વખત જુઓ અને એક પત્તાને જોયા વગર મૂકી દો. હવે જુઓ કે 5માનું ક્યુ પત્તું નથી. પછી ફરી 5 પત્તા લઈને તેને 3 વાર જુઓ, ત્યાર પછી 2 વાર જુઓ અને છેલ્લે 1 વાર જોઈને ક્યુ પત્તું ઊંધું છે તે અભ્યાસ કરો. કેટલીક વાર જોતા તમે ભૂલી જાઓ છો કે તે સંખ્યા પર અટકીને અભ્યાસ વધારો. જેમ કે તમે 2 વાર 5 વાર પત્તા જોઈને ઊંધું પાડેલું પત્તું બતાવવામાં ભૂલ કરો છો, જ્યારે 3 વાર જોઈને સાચું બતાવો છો તો 2 વાર જોવાનો ક્રમ ચાલુ રાખો. જ્યારે 2 વારનો અભ્યાસ બરાબર થઈ જાય તો પછી 1 વાર જોવાનો અભ્યાસ કરો. 5 પત્તાને 1 જ વાર જોઈને છુપાવીને પત્તું દબાવી દેવામાં અભ્યાસ કરો. પૂરો થઈ જાય ત્યારે 6 પત્તા લઈને 1 વાર જોઈને બતાવવાનો અભ્યાસ કરો. પછી 7, 8, 9 એ રીતે પત્તા વધારતા જાઓ અને 1 વાર જોઈને એમાંનું કયું પત્તું નથી તે બતાવવાનો અભ્યાસ કરો. આ યાદ શક્તિ વધારવાનો સારો વ્યાયામ છે. છઠ્ઠું, યાદ શક્તિ ઓછી થઈ જાય તો માથા પર કે લાકડાના એક પાટિયાનો નાનો ટુકડો રાખો અને તેને લાકડાની એક નાની અથોડી ધીરે ધીરે ઠોકો. વાચકોને અનુભવ છે કે લોકો ક્યારેક કોઈ બાબત ભૂલી જાય ત્યારે યાદ કરવા માટે માથું ખંજવાડે છે અથવા પેન્સિલ ઠોકે છે. 7, ભોજન કર્યા પછી હાથ મોં ધોઈને લાકડામાં કાંસકાથી માથાના વાળા ઓળવા જોઈએ. કાંસકા એવી રીતે ફેરવો કે જેના દાંતા માથામાં ખૂંચે, તેનાથી મગજ નિરોગી રહે અને યાદ શક્તિ વધે. 8, કાનની ઉપરના ભાગથી શરૂ કરીને આગળ તરફ કાનની સિંધમાં આવેલા મગજના પરમાણુઓ બુદ્ધિ ધારણ કરવામાં વધારે ભાગ ભજવે છે. ત્યાં સ્નાયુઓને પરિપુષ્ટ કરવા માટે હળવે માલિશ કરવી બહુ લાભદાયક રહે છે. આંબળાના તેલથી કાનમાં ઉપરના ભાગને શરૂ કરી કાનની પટ્ટી સુધીના ભાગને ધીરે ધીરે માલિશ કરવી જોઈએ. આના માટે સવારનો સમય ઉત્તમ છે. નાતી વખતે માથાની ઉપર ઠંડા પાણીની ધાર કરવાથી પણ ખૂબ લાભદાયક છે. નળ નીચે બેસીને 2 લોટા પાણીની ધાર કરીને સૌ પ્રથમ માથા પર 10-15 મિનિટ પાણી રેડવામાં આવે તો ઉત્તમ રહે છે. એક વખત ધીરે ધીરે માથામાં હાથથી ઘસવું જોઈએ. 10-15 મિનિટ પૂરી થયા ગયા પછી હાથ પર તથા શરીરના બીજા ભાગોને ધોવા જોઈએ. આવું સ્નાન કરવાથી મગજની શક્તિ વધે છે અને બુદ્ધિ તીક્ષ્ણ બને છે. 10, માથાના વાળ મોટા રાખવા જોઈએ, તેનાથી માથાના કોમળ ભાગના ઠંડી ગરમીનું રક્ષણ થાય. વાળની રક્ષણની આંખોની તેજ વધે છે. બુદ્ધિને યાદ કરતા નવયુવકો તો કદાપી માથું ન મૂંડાવવું જોઈએ. માથા પર 1-1.5 ઇંચ લંબાઈના વાળ તો રાખવા જ જોઈએ. વાળમાં બજારું તેલ ન નાખવું જોઈએ, કારણ કે તે ખનિજ તેલમાં તેવીય સુગંધ નાખીને બનાવવામાં આવે છે, એનાથી નુકસાન થાય છે. આયુર્વેદિક રીતે બનાવેલા બ્રાહ્મણી કે આમળાના તેલનો ઉપયોગ કરવો જોઈએ. સરસવ કે તલનું તેલ પણ બહુ ઉપયોગી છે. 11, યાદ શક્તિ વધારવા માટે ભટકીલી જાહેરાત વાળી ઘણી દવાઓ બજારમાં વેચાય છે. એમાંથી મોટા ભાગની દવાઓ ખોટી અને નકામી હોય છે. જાણ્યા વગર તેમના ચક્કરમાં ન ફસાવવું જોઈએ. ગણેશ યોગથી તમારી બુદ્ધિ વધારો. ભગવાન ગણેશ બુદ્ધિના દેવ છે. આ યોગ માટે જો તમે દરરોજ 3 મિનિટ કાઢશો તો તમારી બુદ્ધિ એટલી તીવ્ર થઈ જશે કે તે જોઈને તમને આશ્ચર્ય થશે. આ વેદી વૈજ્ઞાનિક છે, તેથી તેમાં ભૂલ ન થવી જોઈએ. એટલે તેને બરાબર ધ્યાનથી સમજો, શીખો અને એકદમ સાચી વિધિ પ્રમાણે દરરોજ 6:15 આ યોગ કરો. તમારી જાતને તેમાં કોઈ ફેરફાર ના કરશો. શાળાઓમાં સવારે સામૂહિક પ્રાર્થનામાં 2 મિનિટનો સમય
આ યોગ માટે કાઢવાથી બધાને ખૂબ લાભ થશે. આ યોગ કરવામાં સરળ છે, છતાં ખૂબ ચમત્કારિક છે. તે કરવા માટે નીચે પ્રમાણેની ક્રિયા કરો. મહિલાઓ માસિક ધર્મ વખતે 4 દિવસ ના કરે. બંને પગની એડીઓની વચ્ચે 1 ફૂટનું અંતર રાખી સીધા ઊભા રહો. જૂતા પહેરીને અથવા તો આસન પર ઊભા રહો. જો પૂર્વ દિશામાં રાખો, હૃદયે ઉત્તર દિશામાં મોં રાખવું જોઈએ. પોતાની જીભને ઉપર તરફ વાળીને તાળવાને અડકાવો અને બની શકે તેટલી પાછળ તરફ લઈ જાઓ. મોં બંધ રાખો. આને ખેચરી મુદ્રા કહે છે. ડાબા હાથના અંગૂઠા અને પહેલી આંગળીથી જમણા કાનની બુટી પકડીને તેને હળવેથી દબાવો. અંગૂઠા આગળના તરફ અને પહેલી આંગળી પાછળની તરફ રહેવી જોઈએ. જમણા હાથના અંગૂઠા અને પહેલી આંગળીની મદદથી ડાબા કાનની બુટ પકડો અને તેની પર હળવું દબાણ આપો. અંગૂઠો આગળની તરફ અને આંગળી પાછળની તરફ રહેવી જોઈએ. ડાબો હાથ નીચે અને જમણો હાથ ઉપર રહેવો જોઈએ. શ્વાસ અંદર ખેંચતા ખેંચતા ધીમેથી નીચે બેસો અને શ્વાસ બહાર કાઢતા કાઢતા ધીમે ધીમે ઊભા થાઓ. આ ક્રિયા દિવસમાં 10 દિવસ સુધી 7 વાર, પછીના 10 દિવસ 14 વાર અને પછીના 21 વખત દરરોજ દિવસમાં સવાર સાંજ એમ 2 વાર કરતા રહો. અધ્યયનમાં આ બાબતોનું પણ ધ્યાન રાખો. પહેલો, અભ્યાસ કરતી વખતે મો ઉત્તર અને પૂર્વ દિશામાં રાખો. એમાં વિશ્વાસ રાખો કે હું જે વાંચું છું તે પરીક્ષામાં પૂછાશે. બીજું, સગવડદાયક ટેબલ ખુરશી પર કમર સીધી રાખીને બેસો. સૂતા સૂતા કે ચાલતા ચાલતા ન વાંચો. જ્યારે થાકી ગયા હો કે બીજા કોઈ કારણે પરેશાન હો તો ના વાંચો. અઘરો વ્યાયામ તથા લાંબા સમય સુધી રમવાથી થાક લાગે છે, તેથી એવું ના કરો. બાળકોને કોઈ કારણે પરેશાન ન થવું પડે તેનું માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ. ચોથું, વાંચતી વખતે ડાબી બાજુથી પૂરતો પ્રકાશ આવવો જોઈએ એવી વ્યવસ્થા કરો, જેથી લખતી વખતે કાગળ પર પડછાયો ન પડે અને તેના કારણે આંખોને વધારે શ્રમ ના પડે. પાંચમું, આજનું કામ આજે જ પૂરું કરો, તેને કાલ પર ન ટાળો. થોડાક દિવસો એવું કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. છઠ્ઠું, સત્રની શરૂઆતથી જ નિયમિત દિનચર્યા રાખો. પરીક્ષાના થોડા દિવસો પહેલાથી જ જો તણાવમાં નહીં રહો તો પરીક્ષામાં સફળતા મળશે. સાતમું, શરૂઆતમાં બહુ મોટું લક્ષ્ય ના રાખો. જેમ જેમ લક્ષ્યમાં સફળતા મળતી જશે તેમ તેમ મનોબળ તથા આત્મબળ વધતું જશે અને પછી ઉચ્ચ લક્ષ્ય તરફ સફળ થતું જશે. આઠમું, વાંચવાનું સ્થાન ઉપયોગ ફક્ત વાંચવા માટે જ કરો, બીજા કાર્યો માટે નહીં. નવમું, એક જ વિષયને 2 કલાકથી વધારે ન વાંચો. મગજના જુદા જુદા ભાગને જુદા જુદા વિષયો વાંચતી વખતે સક્રિય થાય છે. એક જ વિષય વાંચતી વખતે એક ભાગ નિષ્ક્રિય થાય છે, તે વખતે બીજા ભાગ આરામ કરે છે. વિષય બદલીને વાંચવાથી મગજના એક જ ભાગને થાક લાગતો નથી. એક વિષય વાંચવાથી જે ભાગ થાકી ગયો હોય તેને વિષય બદલતા આરામ મળે છે અને બીજો ભાગ સક્રિય થાય છે. દસમું, ગતિ વાંચન સામગ્રી પહેલી 5 મિનિટ બોલીને વાંચો, પછી ઝડપથી ગતિથી વાંચો. ઝડપથી વાંચવા માટે લાઇન પર આંગળી કે પેન્સિલ ફેરવતા વાંચો. 11, યાદ શક્તિનો ઉપયોગ કરો. ઉપયોગ કરવાથી યાદ શક્તિ જળવાઈ રહે છે, ઉપયોગ ન કરવાથી તે ક્ષીણ થઈ જાય છે. કોઈ મેટરને યાદ રાખવા માટે નિયમિત અભ્યાસ કરો. જે કાંઈ યાદ કર્યું હોય તેને 24 કલાકમાં ફરીથી યાદ કરો. 24 કલાક પછી ભૂલવાનું શરૂ થઈ જાય છે.
સાત દિવસ પછી આપણે તેને ફરીથી ભૂલવા લાગીએ છીએ. તેથી સાત દિવસમાં તેને ફરીથી દોહરાવો. એક મહિના પછી ફરી યાદ કરો. દોહરાવતી વખતે મુખ્ય મુદ્દાઓને ઝડપથી વાંચીને ફરીથી યાદ કરો. પછી તે લાંબા સમય સુધી યાદ રહેશે. બારમું, કોઈ પણ વિષયને સારી રીતે સમજવા માટે તેના મુખ્ય મુદ્દાઓ ઉપર થોડું વધારે ધ્યાન આપો. તે વિષયના પાછલા ધોરણના પુસ્તકો વાંચીને પાયો મજબૂત કરી લેવો જોઈએ. પછી ધીરે ધીરે આગળ વધવામાં આવે તો બધું બરાબર સમજાશે. તેરમું, સૂતા પહેલા જરૂરી નોંધો વાંચો. તેથી અચેતન મનમાં તે સારી રીતે બેસી જશે અને કાયમ યાદ રહેશે. ચૌદ, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જિજ્ઞાસા પેદા કરો. તેનાથી તમારી અંદર જ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂખ વધશે. પંદર, એક વખત એક જ કામ કરવાની ટેવ પાડો. જે કોઈ કામ કરો તે પૂરી તલ્લીનતાથી કરો. અંગ્રેજીમાં કહેવત છે કે વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે. ધેટ ઇઝ ધ વે ટુ બી હેપી એન્ડ ગે. છઠ્ઠું, દરેક કામ ધીરજપૂર્વક કરો તથા મન દઈને કરો. સત્તરમું, પહેલા મળેલી અસફળતાની ચિંતા ના કરો. તમારું ભવિષ્ય ઉજ્જવળ જ છે. આશાવાદી બનો. સફળતા મેળવવામાં શંકા ન કરો. અઢાર, અભ્યાસને એક વખત માનીને તેમાં આનંદ લો. તેને મનોરંજન માનો. શીખવા માટે ગંભીરતા નહીં, પરંતુ ખેલની ભાવના જરૂરી છે. ઓગણીસમું, પ્રસન્ન હોઈએ તે વખતે મગજ વધારે ઉર્જા ગ્રહણ કરે છે અને તે વધારે ગ્રહણશીલ હોય છે. નિરાશાથી ઉર્જાનો હાશ થાય છે તથા ગ્રહણશીલતા ઘટે છે. વીસમું, દરેક વસ્તુ તથા વ્યક્તિ પ્રત્યે જો આત્મીયતા અને પ્રેમ હોય તો પ્રતિભામાં વધારો થાય છે. એકવીસમું, કોઈ સારો શોખ કેળવો. તેનાથી તમને આનંદ મળે, જેમ કે ગાવું, ચિત્રકામ, બાગકામ વગેરે. બાવીસ, નિરંતર કાર્યમાં વ્યસ્ત રહેશો તો કુદરત તમને એટલી ઉર્જા આપશે રહેશે. જે કોઈ કાર્ય કરો તેમાં પૂરેપૂરી શક્તિ લગાડી દો. કોઈ કસર ના રાખો. દરેક કાર્યને પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન માનીને ખૂબ સારી રીતે કરો. ભયથી ઉર્જાનો નાશ થાય છે. આથી જે કાર્યથી ડરતા હો તેને જ કરો તો ડર દૂર થઈ જશે. પોતાને હંમેશા શક્તિશાળી માનો. પચીસમું, શક્તિશાળી વિચાર સફળતામાં મદદરૂપ બને છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે આપણે જે કાંઈ છીએ તે આપણા વિચારોનું જ પરિણામ હોય છે. છવ્વીસમું, અસ્તવ્યસ્ત રહેવાથી અભ્યાસમાં અવરોધો ઊભા થાય છે તથા સમય બરબાદ થાય છે. અભ્યાસમાં આવતા અવરોધોને દૂર કરો. તેમની યાદી તૈયાર કરો. જેમ કે ટીવી જોવું, ફોન પર ઘણી વાર સુધી વાતો કરવી, ક્રિકેટ જોવી કે રમવી, યોનાચાર જેવી ગંદી હરકતોમાં રસ લેવો વગેરે. સિત્યાવીસ, સફળતામાં સમયનું પ્રબંધન ખૂબ મહદરૂપ બને છે. બધા વિષયોના મોડલ પ્રશ્નપત્રોને તેમના નિર્ધારિત સમયમાં હલ કરવાનો અભ્યાસ કરો. પછી પોતે લખેલા જવાબોને ફરીથી વાંચો. ઓગણત્રીસ, સતત 4 કલાકથી વધારે ન વાંચો. ત્રીસમું, જ્યાંથી મળે ત્યાં સુધી રમૂજી ટૂચકા અવશ્ય વાંચો. છાપાઓ તથા સામયિકો પણ વાંચો. તેનાથી ભાષામાં સુધારો થશે. રમૂજી ટૂચકા બીજાઓને સંભળાવો, હસો અને સાવો. તેનાથી તમારી વાક કલાનો વિકાસ થશે. 31, મહેનતથી જ ભાગ્યનો ઉદય થાય છે. મહેનત કર્યા વગર સફળતા મળતી નથી. 33, કાયમ પ્રસન્ન રહો. ભૂતકાળને યાદ કરીને દુઃખી ના થાવ. ભવિષ્યની ચિંતા ના કરો. વર્તમાનનો સદુપયોગ કરો. 33, મોટા ભાગનો સમય પોતાના લક્ષ્યને પૂરું કરવા માટે ખર્ચો. 33, દરરોજ કોઈક પ્રેરણાપ્રદ પુસ્તકો વાંચો. જો આગળ વધવા ઈચ્છતા હો તો વાંચવું જરૂરી છે. 35, તમારા લક્ષ્યને તમારી નજર સામે રાખો. માનસિક તણાવ રાખ્યા વગર કામ કરતા રહો. 36, વાતી વખતે વચ્ચે થોડીક વાર આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લો. તેનાથી તમને ઉર્જા મળશે અને થાક દૂર થશે. 37, સાંજે ઓછું ખાવ.
ને સાંજનું ભોજન વહેરું કરી લો, ડાબા પડખે સુવાની ટેવ પાડો. અર્થ, જે માણસ ભૂલો નથી કરતો તે કશું મેળવી શકતો નથી. અસફળતા અને ભૂલો માંથી જ માણસ શીખે છે અને સફળતા મેળવે છે. સફળતાનું રહસ્ય એ છે કે તમે પ્રસન્નતાપૂર્વક કેટલું દર્દ સહન કરી શકો છો. 40. કાલની રાહ ન જુઓ, અત્યારે જ કામ કરવાનો શ્રેષ્ઠ સમય છે. 41. સાંભળવા કરતા જોવાથી 20% વધારે યાદ રહે છે. વાંચેલું અને સાંભળેલું વધારે સમય સુધી યાદ રહે છે. 45. પોતાની જાતને પૂછતા રહો કે અત્યારે મારા સમયનો સૌથી સારો ઉપયોગ શું હોઈ શકે. 43. સફળતા માટે નિરંતર પ્રયાસ કરતા રહો. દરેક અસફળતા દરેકને બૌદ્ધ પાઠ શીખવે છે અને સફળતા મેળવવા યોગ્ય બનાવે છે. 44. સૂતા પહેલા જે વાંચ્યું હોય તેને પુનરાવર્તન કરો. સવારે નવો પાઠ યાદ કરો. 45. વાંચેલું 25%, સાંભળેલું 35%, જોયેલું 50% અને કહેલું 60%, ને કરેલું 75%, અને વાંચેલું સાંભળેલું જોયેલું અને કરેલું 90% યાદ રહે છે. બપોર પછી 30 મિનિટ વિશ્રામ કરવાથી તાજગી આવે છે. 47. લાંબા ઊંડા શ્વાસ શરીર અને મનની સક્રિય રાખે છે. મોંમાંથી શ્વાસ ન લો, તેનાથી મગજને ઓછા પ્રમાણમાં પ્રાણવાયુ મળે છે. આ ચેતવણીને મન સાંભળી ન કરો. અત્યારે તમારે એવો અનુભવ કરવો જોઈએ કે તમારું જીવન એક એવી અવધિમાંથી પસાર થઈ રહ્યું છે કે જે તમારા ભાગ્ય અને ભવિષ્યમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જો તમે ઈચ્છો તો વર્તમાન સમયને તપસાધનાની જેમ વ્યતીત કરીને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકો છો, અને જો આપ ઈચ્છો તો તેને મોજ મસ્તી તથા વિકૃત પસંદગીઓમાં બરબાદ પણ કરી શકો છો અને પોતાના જીવનને નરક જેવું બનાવી શકો છો. તમારા ગૌરવનો આધાર તમારા ગુણ કર્મ તથા સ્વભાવ પર રહેલો છે. બાહ્ય અને આંતરિક બંને ક્ષેત્રોની પ્રગતિનો આધાર તમારા વ્યક્તિત્વ પર રહેલો છે. ધન, વિદ્યા, સન્માન, પદ, સ્વાસ્થ્ય તથા મિત્રતા એવા જ લોકો મળે છે જેમણે પોતાના વ્યક્તિત્વ, ગુણ, કર્મ અને સ્વભાવને શ્રેષ્ઠ બનાવ્યા હોય. આજે શ્રેષ્ઠ વિચારો, સદભાવનાઓ અને સત્પ્રવૃત્તિનો અભ્યાસ કરવામાં આવે તો તેનો પ્રભાવ આખી જિંદગી સુધી રહેશે અને સુખ શાંતિની સંભાવનાઓ સાકાર થશે. ફરીથી તમને તમારા જીવનને શ્રેષ્ઠ બનાવવાની વાત ચેતવણી રૂપે કહેવામાં આવી રહી છે, જેથી પાછળથી તમને એવું કહેવાની તક ન મળે કે અમને કોઈને અવસર ચેતવ્યા નથી. પોતાનું મૂલ્યાંકન પણ કરતા રહો. પોતાનું મૂલ્યાંકન કરવા માટે દરેક વિદ્યાર્થી યુવાને પોતાની જાતને નીચેના પ્રશ્નો પૂછવા જોઈએ. પ્રશ્નોના જવાબની નોંધ કરી તેના પર વારંવાર વિચાર કરીને જે ખામીઓ જણાય તેને સુધારવાનો નિયમિત પ્રયાસ કરવો જોઈએ. પહેલું, સમય જેવી જીવનની કિંમતી સંપત્તિનો ઉપયોગ કરો છો હા કે ના? બીજું, આળસ અને પ્રમાદમાં સમયની બરબાદી કરો છો હા કે ના? ત્રીજું, પોતાનો અમૂલ્ય સમય શરીરની સજાવટ પાછળ નષ્ટ કરો છો હા કે ના? ચોથું, પોતાના લક્ષ્યની પ્રાપ્તિનું તમને ધ્યાન છે હા કે ના? પાંચમું, સફળતાના બે સૂત્રો, દ્રઢ સંકલ્પ અને કઠોર પરિશ્રમને યાદ રાખો છો હા કે ના? છઠ્ઠું, પોતાની જાત, પરિવાર, સમાજ, રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની તમારી ફરજનું પાલન કરો છો હા કે ના? સાતમું, પોતાની વિચારધારા તથા પ્રવૃત્તિઓને વિવેક અનુસાર નિર્ધારિત કરો છો હા કે ના? આઠમું, પોતાના મનોવિકારો અને કુસંસ્કારોના શમન માટે પોતાની જાત સાથે સંઘર્ષ કરો છો હા કે ના? નવમું, કડવી વાણી, બીજાઓના દોષો જોવા તથા અશુભ કલ્પનાઓ છોડીને સદાય સંતુષ્ટ, પ્રયત્નશીલ અને હસમુખા રહો છો હા કે ના? દસમું, શરીર, વસ્ત્ર, ઘર તથા વસ્તુઓને સ્વસ્થ તેમજ સુવ્યવસ્થિત રાખવાનો અભ્યાસ કરો છો હા કે ના?
11 શ્રમ ને દેવતા માનીને શ્રમ કરવામાં ક્યારે પાછી પાણી તો કરતા નથી ને? હા કે ના? 12 આહાર સાથે ખોજ જોઈએ. માંસ માછલી ઈંડા જેવા અખાદ્ય પદાર્થોનું સેવન કરતા નથી ને? હા કે ના? 11 સ્વાદ લિપ્સાની ટેવ છોડવામાં આવી રહી છે? હા કે ના? 14 અઠવાડિયામાં એક વાર ઉપવાસ, વહેલા સુ, વહેલા ઉઠવું તથા બ્રહ્મચર્યનું પાલન કરો છો? હા કે ના? 15 ઈશ્વર ઉપાસના, આત્મચિંતન તથા સ્વાધ્યાયને પોતાના નિત્ય નિયમમાં સ્થાન આપો છો? હા કે ના? 16 બિનજરૂરી ખર્ચ કરવાની ટેવ છોડી રહ્યા છો? હા કે ના? 17 તમાકુ, દારૂ, ચા, કોફી, પતા, શતરંજ વધારે ટીવી જોવું વગેરે વૈષ્ણવથી ગ્રસ્ત છો? હા કે ના? 18 નિયમિત આસન પ્રાણાયામનો અભ્યાસ કરો છો? હા કે ના? 19 પ્રતિભાના વિકાસ માટે નિયમિત અભ્યાસ કરો છો? હા કે ના? 20 આ પુસ્તકમાં આપવામાં આવેલા પ્રતિભા અને મેગા વધારવાના અભ્યાસ, ભસ્મિકા પ્રાણાયામ, બ્રાહ્મણી પ્રાણાયામ, ત્રાટક, આજ્ઞાચક્રનું ધ્યાન અને સ્વસંકેત સાધના નિયમિત કરો છો? હા કે ના? 21 સફળતા, સફળ જીવનની દિશા દ્વારા પોચે વાંચો છો કે બીજાને પણ વાંચવા આપો છો? હા કે ના? 22 યુગ નિર્માણ સત્સંકલ્પનો પાઠ ધીરે ધીરે ચિંતન મનન સાથે નિયમિત કરો છો? હા કે ના? 23 દરરોજ ઋષિ ચિંતનના સાનિધ્ય અથવા ઋષિ ચિંતન ભાગ 1-2 પુસ્તકમાં એક એક પાનું વાંચો છો? યુગ નિર્માણ સત્સંકલ્પના સૂત્રોને વિસ્તૃત વ્યાખ્યા માટે 21મી સદીનું સંવિધાન પુસ્તક વાંચો છો? હા કે ના? 24 મહાપુરુષોની જીવન કથા, યુવા ક્રાંતિ પંથ, સમગ્ર ક્રાંતિ માટે યુવાનોની તૈયારી, વર્તમાન સમસ્યાઓ અને યુવા વર્ગ ઉપરાંત બીજા વિદ્યાર્થીઓને ઉપયોગી સાહિત્ય તથા જીવન નિર્માણ સંબંધી સાહિત્યને સંકલિત કરીને એક જ્ઞાન મંદિર પુસ્તકાલયની સ્થાપના પોતાના ઘેરે કરી છે? હા કે ના?